ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્કેચબુકમાં ડ્રોઈંગ કરવાનું છે સ્ટાન્ડર્ડ ફોર્થ આજે આપણે આ રોબર્ટ બનાવવાનો છે આ રોબર્ટ જે મેં બનાવ્યો છે એ બધા આકારોનો જ ઉપયોગ કર્યો છે ચોરસ આ ત્રિકોણ આ લંબ ચોરસ પાછું ચોરસ બરાબર બરાબર ધ્યાન અહીં આપજો સૌથી પહેલા તો તમે તમારી સ્કેચબુકમાં બોર્ડર લાઈન કરી દો તો ચાલો એ આપણે પતાવી દઈએ નાની સ્કેલનો ઉપયોગ કરવાનો છે આજે તમારી પાસે નાની સ્કેલ હોય તો તમે એ સ્કેલનો ઉપયોગ કરો હવે જુઓ સૌથી પહેલા તો હું ચોરસ બનાવું છું પછી એનું સેન્ટર કરી દેવાનું સેન્ટર કરશો એટલે અહીંયા ત્રિકોણ બનશે પેલા આવું રફ બનાવી દેજો એટલે તમને આઈડિયા આઈ જાય અહીંયા ગોળ આટલું થઈ જાય પછી હવે આપણે કરવાનું છે બહાર સુધી એ લંબચોરસ ને આ રીતે બનાવી દો સૌથી પહેલા શું કર્યું ચોરસ બનાયું પછી એનું મોડાનો જે ભાગ છે ત્યાંથી લંબચોરસ બનાવ્યું હવે આ જે જગ્યા છે ત્યાંથી પણ આપણે લંબચોરસ જ બનાવવાનું છે કાન બનાવવા માટે તમારે આવું રફ દોરી કાઢવાનું પછી જ ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો એટલે તમને આઈડિયા આવી જાય કે મારે ક્યાં સુધી કાન કરવાના છે બરાબર ત્રણ વસ્તુ આપણે શીખી લીધું સૌથી પહેલા ચોરસ ત્રિકોણ ગોળ લંબચોરસ નીચે અને આજુબાજુ કાન હવે આપણે જોઈએ આ જે મોડું છે ત્યાં આપણે પગથિયા બનાવીએ છીએ એવા આપણે પગથિયા બનાવવાના છે એક અને બીજું પગથિયું બે મોટું પહેલા નાનું બીજું મોટું સિમ્પલ ખબર પડી ગઈ હવે આપણે પાછું શું કરીશું ચોરસ બનાવીશું તો આ ચોરસ જે મોઢું બનાવ્યું છે એ જ પ્રમાણે આપણે ચોરસ બનાવવાનું છે બની ગયું હા આપણે જયારે આ ચોરસ બનાવીએ ત્યારે આપણે અંદર બી એક ચોરસ બનાવવાનું છે જેમ ટીવી બનાવતા હોઈએ તો ટીવીમાં કેવો પડદો હોય એવું આપણે અહીંયા બનાવવાનું છે પછી શું કરવાનું લમ ગોળ જેવા શેપ બનાવવાના એક અને બે આજુબાજુ બે સર્કલ બરાબર છે આ બધું આપણે ફાઇનલ કરવાનું જ છે ખાલી આપણે બેઝિક બનાવી દઈએ છે પછી સ્કેલનો ઉપયોગ કરવાનો છે હવે આપણે કરીશું પગ તો પગ માટે શું કરવાનું છે તો પગ માટે ઊભી લાઈનો કરી દેવાની છે કઈ રીતે કરવાની એ હું બતાવું છું એક બે વચ્ચે સ્પેસ વધારે અને ચાર ચાર લાઈન થઈ ગઈ પગ અહીંયા પૂરો થઈ જાય છે આપણે લીલી દોરી દેવાની બરાબર છે હવે શું કરવાનું અહીંથી ઊંધો સી બનાવવાનો એક આ બાજુ એવો આ બાજુ આ બાજુ આ બંને સી ને જોઈન્ટ કરી દો ફરી વાર એવી રીતે આવું રાઉન્ડ કરતા કરતા લંબગોળ કરતા કરતા નીચે આવવાનું છે પણ એટલું ખાસ ધ્યાન રાખવાનું કે બંને બાજુ આપણે કેટલા લંબગોળ કર્યા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ હવે નવ અને દસ બરાબર કોઈને આઠ થાય કોઈને સાત થાય મોટા કરો તો ઓછા થશે બરાબર ને તો એવી રીતે તમારે અહીંયા પણ બે પગના ભાગમાં સરખા થવા વચ્ચેની લાઇન બધી આપણે લૂસી નાખીશું પછી શું કરવાનું છે અહીંથી આ લાઈન બનાવવાની છે બંને બાજુ અને સ્લીપિંગ લાઈન કરીને આડી લીટી કરીને આની સાથે જોઈન્ટ કરી દેવાની છે આ એના પગ થઈ ગયા હવે આ જે ભાગ છે બનાયેલું છે એમાંથી બે લાઈન આમ કરીને આડી લીટી દોરી અને એના દાંત બનાવી દો આખો મોટી સરસ ગોળ કમ્પ્લીટ આટલું થઈ ગયું ખબર પડી ગઈ હવે હાથ આયા હાથનો જે જ્યાં ખૂણો છે ત્યાં અડધું ગોળ બનાવી દો બંને બાજુ સરખું થાય એવું માપ લઈને પછી એમાંથી આ લંબચોરસ બનાવી દો એનાથી નાનું લંબચોરસ પાતળું બનાવી દો અને પછી પાછું સર્કલ બનાવીને ત્રિકોણ બનાવી દો ચલો એવી જ રીતે આ બાજુ પછી પાછી લાઈન અને પાછું ગોળ ગોળ બનાવ્યા પછી ત્રિકોણ બનાવો હવે ખાસ ધ્યાન રાખજો આ ત્રિકોણ બન્યું છે એમાં આડી લાઇન કરીને આમ અને આમ જોઈન્ટ કરી દો

ખાસ ધીરે ધીરે સુધારતા જાવ બંને એક સરખા બને એવો પ્રયત્ન કરો ફૂટપટ્ટીનો ઉપયોગ કરજો ચોરસ ત્રિકોણ ગોળ એ બધું જ પહેલા આવું રફ દોરીને પછી ફાઇનલ કરજો બરાબર હવે આપણે જોઈએ સ્ટાન્ડર્ડ ફિફ્થ આપણે આ વખતે ગ્રેડેશન કરવાનું છે ગ્રેડેશન એટલે સુટિંગ અને શેડ બરાબર તો આપણે એક સરસ મોર વાળું ડ્રોઈંગ કરીશું પહેલા તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ તમે બોર્ડર લાઇન બધી કરી દીધી હશે બરાબર તો બોર્ડર લાઇન પ્રમાણે આ રીતે આપણે લાઇનિંગ કરવાની છે તો ચલો ફટાફટ આપણે કરી દઈએ હવે સૌથી પહેલા આપણે બે ભાગ પાડી દઈશું નીચે જમીન અને ઉપર આકાશ તો વચ્ચેથી આપણે સ્લીપિંગ લાઇન કરી દઈએ બરાબર છે હવે તમારે શું કરવાનું છે અહીંયા ગાડી પાણી બનાવવાનું છે તો પાણી માટે આ રીતે આમ સી શેપ બનાવી દો થોડો પાણીની જગ્યા થઈ ગઈ સૌથી પહેલા આપણે મોર બનાવીશું મોર માટે ગોળ બનાવો એની અંદરના અનુકૂળ વી શેપ આપીને ચાંચ બનાવો અને એ જ વી શેપ ઊંધો કરીને કલગી બનાવી દો આટલું થઈ જાય એટલે બે સ્ટેન્ડિંગ લાઇન કરો એકદમ સિમ્પલ છે હવે તમારે સ્ટેન્ડિંગ લાઇન કર્યા પછી ઊંધો સી બનાવવાનો છે ઊંધો સી બનાવીને પાન બનાવવાનું છે આમ પાન શેપ બરાબર અને પાન શેપમાંથી પછી એના પીછા માટે લાંબો સરસ શેપ બનાવવાનો છે હવે આ જે ભાગ છે એ હું ભૂસી કાઢું છું જે અંદર લીટી આવી છે તમને ખ્યાલ મોર બનાવવાનો હવે ડબલ્યુ બનાવીશું અથવા તો વી શેપ લાંબો બનાવીશું તો સરસ એના પગ બની જશે આ સિમ્પલ મોર નો શેપ બની ગયો હવે તમારે શું કરવાનું એની અંદર એક સરખા રીતે ભાગ પાડવાના છે એક બે એક બે અને ત્રણ બરાબર એવી જ રીતે પીછામાં પણ એવી રીતે ભાગ પાડી દો એક પછી બે એક બે અને ત્રણ ત્રણ કલર થઈ ગયા આમાં ગ્રેડેશનમાં હવે આપણે કરીશું અહીંયા સૂર્ય બનાવું છે તો સૂર્યમાં પણ ત્રણ ભાગ એક લીટી બીજી લીટી અને ત્રીજી લીટી બની ગયું ગોળ તમે કોઈ ઢાંકણાથી પણ કરી શકો છો આ મેડમ સીધું તમને એટલે બતાવે છે કે અત્યારે એ બધું લેવામાં વાર થાય અને તમારો વિડીયો લાંબો થઈ જાય બરોબર એટલે મને તકલીફ પડે હવે છે આકાશ તો આકાશમાં આપણે એક સરખી લાઈનો ડ્રો કરવાની છે જાડી પાતળી એવું નથી કરવાનું તમારે સરખી લાઈનો કરવાની છે એક સરખી થોડું માપ લઈને કરશો તો બહુ જ સારું તો તમારે એક સરખું સરસ ગ્રેડેશન થશે આવી રીતે આપણે દોરી કાઢીશું ઉપર હવે આકાશમાં જેટલી જાડી લાઈન કરી એનાથી પાતળી લાઈન આપણે જમીનમાં કરવાની છે એટલે આ જે લાઈન છે એનાથી થોડી ઓછી મોરની ઉપર આવી જોઈએ નહીં બરાબર જ્યાં જગ્યા છે ત્યાં આપણે આવી રીતે લાઈન ડ્રો કરીશું એટલે જમીન આકાશ થઈ જશે હવે છે પાણી પાણીમાં જેમ પીછામાં કર્યું એ જ રીતે એક પછી બીજી લાઈન અને ત્રીજી લાઈનમાં પાણી તો તેમાં આપણે કરીશું એક સરસ પાન શેપ બનાવીને કમળ પાન બનાવ્યું બીજું પાન આ સાઈડે અને બે સ્ટેન્ડિંગ લાઈન અને અહીંયાથી બંધ કર્યું આટલું થઈ ગયું હવે આપણે રહેશે ટ્રી બનાવવાનું છે તો ટ્રી માટે તમારે ત્રિકોણ શેપ આપવાનો છે પણ એકદમ પાતળો બહુ જાડો નથી આપવાનો એને આની સાથે જોઈન્ટ કરી દો અને આપણે અહીંયાથી વી બનાવીશું એ વી ને અહીંથી નીચે જોઈન્ટ કરી લઈશું એટલે સરસ શક્કરપારા જેવો શેપ બનશે ઝાડનો બરાબર હવે એમાં આવતી આપણે લાઈનો બધી કાઢી નાખીશું અને જેમાં સૂર્ય મોર ને પીછામાં કર્યું એ જ રીતે આપણે આને પણ ટિન્ટ કરવાનો છે ગ્રેડેશન કરવાનું છે તો તમે આવી રીતે ત્રણ લાઈન પાછી એમાં પણ કરી દો એકની અંદર એક એકની અંદર એક એવી રીતે આ રીતે તમારું આખું ચિત્ર તૈયાર થઈ જશે શું કર્યું આપણે સૌથી પહેલા બે ભાગ પાડ્યા ભાગ પાડ્યા પછી પાણીની જગ્યા બતાવી દીધી સિમ્પલ શેપમાં મોર બનાવ્યો અને આકાશ અને જમીન અને વૃક્ષ બનાવ્યું બરાબર હવે આપણે કરીશું પર્વત પર્વત અહિયાંથી બે પર્વત બનાવવાના અને એ પર્વતમાં પણ આપણે ત્રણ લાઈન કરીશું બરાબર કેમ કે આપણે ટીન્ટ અને શેડ કરવાનું છે ગ્રેડેશન કરવાનું છે અને એ તમારે શીખવાનું પણ છે તો બરાબર ચલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ડ્રોઈંગ જ કરવાનું છે તમારે એકદમ આછી પેન્સિલનો ઉપયોગ કરવાનો એચ પેન્સિલ લેશો તો બહુ જ સારું અને સરસ ડ્રોઈંગ તૈયાર કરીને રાખજો આવતા પીરિયડમાં હું તમને રંગપૂર્ણી શીખવાડીશ